ખેડૂત આંદોલનના 6 મહિના પૂરા સરકાર સામે વિરોધ દર્શાવતા મહેસાણાના ખેડૂત દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમના સમર્થનમાં ગોકળગઢના સરપંચ રાજુભાઈ ચૌધરી અને ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના પ્રમુખ નટવરભાઈ પટેલ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના 6 મહિના પૂરા થતા સંવેદનહીન સરકાર કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતોએ દિલ્હી ખાતે સરકારની અણઘડ નીતિનો વિરોધના પ્રદર્શનના 6 મહિના ઉપર થવા છતાં સરકાર કૃષિ કાયદામાં કોઈ પ્રકારના ફેરફાર કરવા તૈયાર નથી. 300થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે, છતાં સરકારની નીતિઓ ખેડ વિરુદ્ધ જઈ હોવાનું જણાઈ રહ્યું છે. ગોકળગઢ સરપંચ રાજુભાઈ ચૌધરી અને ધરતીપુત્ર ટ્રસ્ટના પ્રમુખ નટવરભાઈ પટેલ ખેડૂતોના સમર્થનમાં કાળી પટ્ટી ધારણ કરી કાળો દિવસ મનાવવામાં આવ્યો. એચબીએન ટીવી ન્યૂઝ. સાહેબ, અમે કિસાન થતો અન્યાય એની વિરુદ્ધ જે ખોટી કાર્યવાહી થઈ, આજે 300 જેટલા કિસાનો આજે શહીદ થઈ ગયા છે. હજુ સુધી કોઈ સરકાર ખુલાસો આપતી નથી. તો સરકારને અમે જણાવવા માગીએ છીએ કે સાહેબ, અમે તમારી હરેક કદમમાં સાથે છીએ. તો ખેડૂતના સાચા ન્યાય માટે ત્રણ અધ્યાદેશો રદ કરી અને તમે એમને હેલ્પ આપો અને જય કિસાન જય જવાન જે લાલ બહાદુર શાસ્ત્રીનો નાળો હતો એ સાર્થક કરી બતાવો. અમારી ખાસ વિનંતી એ તમારા મીડિયા દ્વારા અમે એ જ કહેવા માગીએ છીએ. હું ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ મોટુભાઈ પટેલ. આવેદનપત્ર દિલ્હીમાં ચાલતા આંદોલનને 100 માસથી વધુનો સમય થઈ ગયો. 300થી વધુ ખેડૂતો શહીદો થઈ ગયા. પોતાને સંવેદનશીલ ગણાતી આ સરકાર આજ સુધી ખેડૂતોના હિતમાં કોઈ પણ પગલો ના લેવાથી ખેડૂતો દ્વારા આજે 26 મેના રોજ કાળો દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવા આવેલ હોય, જેના ભાગરૂપે અમે કાળી પટ્ટી ગળા ધારણ કરી અને 3 કૃષિ કાનૂનનો વિરોધ દર્શાવીએ છીએ અને વધુમાં મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે ગુજરાતના ખેડૂતો પણ દિલ્હીના ખેડૂતોના સમર્થનમાં છીએ અને